विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे परमाणु त्रिज्या अने आयनिक त्रिज्या ने आपणे वात करी गया था, बराबर। एमां आपणे क्रम जोई गया था कि आवर्तमां डाबी थी जमणी तरफ जाइए एम झेड इफेक्टिव जे छे ए वधे अने साइज जे छे घटे, ज्यारे समूहमां ऊपरथी जे तरफ जाइए एम झेड इफेक्टिव जे छे ए घटे अने साइज वधे। हवे झेड इफेक्टिव नी मैं तमने वात करी हती के एने आपणे असरकारक केन्द्रीय वीजभार कहीए छे, तो एनी पण व्याख्या आपी हती आपणे, बराबर। के ज्यारे अहींया आपणे तत्वनी वात करीए तो तत्वनी अंदरनी कक्षकमां आवेला इलेक्ट्रॉन ए संयोजकता कक्षक एटले के बाह्य कक्षाना इलेक्ट्रॉन अने केन्द्र वच्चे आवेला होय छे, एटले एने कारणे ए शुं करे छे तो केन्द्रने परिरक्षित करे छे। कोनाथी? बाह्य कक्षाना इलेक्ट्रॉनथी। अने एने कारणे केन्द्रनो जे वास्तविक वीजभार बाह्य कक्षाना इलेक्ट्रॉने लागवो जोईए એ લાગુ તો નથી, અને અમુક જ વીજભાર એને લાગુ પડે છે, બરાબર। માટે એને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ છીએ, બરાબર, ઝેડ ઇફેક્ટિવ। અને ઝેડ ઇફેક્ટિવ જે છે, બરાબર છે, આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ વધે છે, બરાબર છે, અને એને કારણે સાઇઝ જે છે ઘટે છે। જ્યારે સમૂહ ઉપરથી જે તરફ જઈએ એમ ઝેડ ઇફેક્ટિવ જે છે એ ઘટે છે, બરાબર, કેમ કે એનની વેલ્યુ વધતી જાય, એટલે કે કક્ષાની સંખ્યા વધતી જાય, એમ એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ બળ કેવું હોય, ઓછું હોય, એટલે એનો ઝેડ ઇફેક્ટિવ ઘટતો જાય છે, બરાબર છે, અને એને કારણે એની જે સાઇઝ જે છે વધતી જાય છે, બરાબર છે। એક બીજો પણ શબ્દ મેં તમને આપ્યો તો સ્ક્રીનિંગ ઇફેક્ટ, બરાબર છે, શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો સ્ક્રીનિંગ અસર, તો કે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ બળ હોય છે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે એને ઘટાડે છે, બરાબર, એટલે કે પરિરક્ષિત કરે છે કેન્દ્રને। કોનાથી? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનથી, બરાબર, આ અસરને આપણે સ્ક્રીનિંગ અસર કહીએ છીએ। તો ઝેડ ઇફેક્ટિવ અને સ્ક્રીનિંગ અસર એકબીજાના વ્યસ્ત સંબંધ છે, આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું। હવે એમાં આપણે અપવાદની વાત કરી ગયા હતા, તો કે આવર્તમાં તો કોઈ ખાસ અપવાદ નથી, પહેલા આવર્તમાં અને બીજા આવર્તમાં આપણે જેમ કીધું એમ ડાબીથી જમણી તરફ જઈએ એમ પરમાણુ એનું કદ જે છે, બરાબર છે, એ ઘટે છે, બરાબર છે। પણ આપણે ત્રીજા આવર્તની વાત કરીએ એમાં ડી વિભાગના તત્વની વાત આવે છે, અને એમાં પ્રથમ સંકેતન સ્થિતિની વાત મેં તમને કરી હતી, અપવાદ છે કે તમે સ્કેન્ડિયમથી, બરાબર છે, મેંગેનિઝ તરફ જાઓ એમ એનું કદ જે છે એ, બરાબર છે, એ ઘટે છે, બરાબર છે, કારણ કે કેન્દ્રીય વીજભાર એ શિલ્ડિંગ ઇફેક્ટ એટલે કે સ્ક્રીનિંગ અસર કરતાં વધારે હોય છે। જ્યારે તમે મેંગે આયન કોબાલ્ટ નિકલની વાત કરો ત્યારે કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર એ સમાન હોવાને કારણે કેન્દ્ર અચળ એટલે સોરી કદ જે છે અચળ રહે છે, અને પછી કોપરથી તમે ઝીંક તરફ જાઓ તો ઝીંકનું કદ ખરેખર ઘટવું જોઈએ, એની જગ્યાએ વધે છે, કારણ કે ઝીંકની 3D કક્ષક ફૂલફિલ ભરેલી છે, 3D10 છે, એટલે એમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ થાય છે ઇલેક્ટ્રોન વચ્ચેનું એ કેન્દ્ર અને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેના જે આકર્ષણ બળ કરતાં વધી જાય છે, એટલે કે અહીંયા કેન્દ્રીય વીજભાર છે એટલે કે ઝેડ ઇફેક્ટિવ જે છે, બરાબર છે, એ આ શિલ્ડિંગ ઇફેક્ટ કરતાં ઓછો હોય છે, અને એને કારણે અહીંયા ઝીંક જે છે એની ત્રિજ્યા ઘટવી જોઈએ એની જગ્યાએ વધે છે, બરાબર। તો આપણે અહીંયા આવર્તની વાત કરી હતી, સમૂહમાં મેં તમને કીધું હતું કે પહેલો સમૂહ, બીજો સમૂહ અને ત્રીજો સમૂહમાં કોઈ અપવાદ નથી, ઉપરથી જે તરફ જાઓ, બરાબર છે, એમ અહીં સાઇઝ જે છે વધે છે, એ રીતે 14મો 15મો 16મો અને 17 અને 18મો એમાં બી ઉપરથી જે તરફ જાઓ તો એમ સાઇઝ વધે છે, પરંતુ તમને ખાસ તમે એ કીધું હતું કે 13મો સમૂહમાં આપણે ઉપરથી જે તરફ જઈએ ત્યારે આપણે ખરેખર ક્રમ કયો હોવો જોઈએ, બોરોન પછી એલ્યુમિનિયમ પછી ગેલિયમ પછી ઇન્ડિયમ ને પછી થેલિયમ, બરાબર, પણ અહીંયા, બરાબર છે, ગેલિયમ એ ની વાત કરીએ આપણે, બરાબર છે, તો એ ડી વિભાગનું તત્વ છે એટલે એમાં ડી સંકોચન થાય છે, અને એને કારણે અહીંયા ડી કક્ષક જે છે એનું પોર શિલ્ડિંગને કારણે, બરાબર છે, એની સાઇઝ જે છે, બરાબર છે, એ, બરાબર છે, એ ઘટી જાય છે, અને એને એટલે એ એલ્યુમિનિયમ પહેલાં આવે છે, એટલે બોરોન પછી ગેલિયમ પછી એલ્યુમિનિયમ, બરાબર, અને પછી ઇન્ડિયમ અને પછી થેલિયમ। હવે થેલિયમ જે છે, બરાબર છે, એનું કદ વધારે હોવું જોઈએ પણ એ ઇન્ડિયમ જેટલું હોય છે, કારણ કે થેલિયમ જે છે એમાં એફ કક્ષક જે છે ને એ એફ વિભાગનું તત્વ છે, અને એફ જે હોય, બરાબર છે, કક્ષક કે એમાં શિલ્ડિંગ ઇફેક્ટ જે સૌથી ઓછી હોય છે, અને એને કારણે એનું કદ ઘટી અને શું થઈ જાય છે, ઇન્ડિયન જેટલું થઈ જાય છે, બરાબર છે, અથવા તો એનાથી થોડુંક સ્લાઇડ ન ગણી શકાય એટલું થોડુંક વધારે હોય છે, બરાબર। તો આ મેં અહીંયા તમને વાત કરી હતી। આ પછી ચોથા સમૂહથી આપણે લઈએ ને 12મા સમૂહ સુધીની વાત કરીએ તો એમાં, બરાબર છે, આપણે જોઈશું તો 5મા અને 6ઠા આવર્તનું તત્વ જે છે, બરાબર છે, એની, બરાબર છે, કદ જે છે એ સરખા હોય છે,
तो એમાં પણ તમે છઠ્ઠા વર્તનું તત્વ લેશો તો એમાં એફ વિભાગનું તત્વ થયું અને મેપ કક્ષક મુજે એમાં બોર શિલ્ડિંગ થાય છે અને એને કારણે બાહ્યતમ કક્ષમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર વધુ અકસાય છે અને એને કારણે એની સાઈઝ ઘટે છે. ખરેખર સાઈઝ એની વધારે હોવી જોઈએ, બરાબર છે ને? એ ઘટે છે, બરાબર છે. તો આવું ચોથા સમૂહથી લઈ અને બારમા સમૂહ સુધી તમારે યાદ રાખવાનું, બરાબર. તો અહીંયા આટલા અપવાદ છે, તેરમા સમૂહનું અને ચોથાથી બારમા સમૂહનો, બરાબર છે. તો આ એક આપણે વાત કરી ગયા હતા. હવે મિત્રો, આજે આપણે વાત કરવાની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અને એ છે આયનીકરણ એન્થાલ્પી, જેને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ. આયનીકરણ ઉર્જા, ઘણા લોકો એને આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ કહે છે, બરાબર. ધ્યાન રાખજો એની વ્યાખ્યા. બહુ સિમ્પલી ફોર્મમાં આપણે વ્યાખ્યા આપવી હોય, બરાબર છે, તો આપણે અહીંયા એવું કહી શકીએ છીએ એને, બરાબર, કે ધરા અવસ્થામાં રહેલા, બરાબર, ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ધરા અવસ્થા, બરાબર, માં રહેલા મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જા, બરાબર. હવે માન લો કે તમે ધરા અવસ્થા શબ્દ યાદ ના રહે તો ડાયરેક્ટ તમે લખી શકશો વાયુરૂપ તટસ્થ, મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ, આઇસોલેટેડ ગેસિયસ એટમ, બરાબર છે ને? એટલે એટમની વાત કરું તો એચ, બરાબર, એચ ટુ અણુ નહીં, બરાબર છે ને? એ બી ગેસ ફોર્મમાં વાયુરૂપ, બરાબર છે. તો અહીંયા આખા યાદ રાખવાનું કે વાયુરૂપ તટસ્થ પરમાણુ, મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, બરાબર છે, આપવી પડતી ઉર્જા અથવા જરૂરી ઉર્જાને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા તો આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ, અથવા ઉર્જા પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા મિત્રો જો તમારે આઇસોલેટેડ ગેસિયસ એટમ એટલે કે મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે, બરાબર છે, એમાંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એના માટે તમારે ઉર્જા જે છે અહીંયા આપવી પડે છે, બરાબર છે. ઉર્જા જે છે તમારે અહીંયા આપવી પડે છે, બરાબર છે. તો આ આપવી પડતી ઉર્જા જે છે એને આપણે આયનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, બરાબર. દાખલા તરીકે વાયુરૂપ સોડિયમ પરમાણુ જે છે એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરી, બરાબર છે, અને એને પ્લસ ગેસ મળી જાય, બરાબર છે. તો એ માટે જે ઉર્જા આપવી પડે છે, ઉર્જા કેટલી છે? તો 496 કિલો જૂલ પ્રતિ મોલ છે, બરાબર છે. હવે મિત્રો, આ આયનાઇઝેશન એન્થાલ્પી છે, બરાબર છે, એને આપણે ડેલ્ટા આઈ એચ વડે દર્શાવે છે, અથવા ઘણા લોકો એને આઈ ઈ વડે પણ દર્શાવે છે. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. અને અહીંયા આપણે ઉર્જા આપીએ છીએ, બરાબર છે, માટે, બરાબર છે, આ જે પ્રક્રિયા જે છે કઈ પ્રક્રિયા થશે? ઉષ્મા શોષક. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે હંમેશા ઉર્જાની જરૂર પડે છે, અને માટે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે, એન્ડોથર્મિક. અને એટલા માટે ડેલ્ટા આઈ એચનું મૂલ્ય હંમેશા કેવું મળશે આપણને? પોઝિટિવ. કેવું મળશે? પોઝિટિવ. લઈ જોઈએ, પોઝિટિવ મળ્યું છે, બરાબર છે. એના એક ઓમ મેં તમને કીધું, અહીંયા લખ્યું છે, જો કિલો જૂલ પ્રતિ મોલ, અથવા એનર્જીની વાત છે, બરાબર. તો અહીંયા કેલેરીમાં પણ લખાય, એટલે અહીંયા કિલો કેલેરી પ્રતિ મોલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલ, બરાબર છે. આ જે છે એ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે, બરાબર, એના એકમો છે, બરાબર છે. તો અહીંયા એક આપણે આ વાત કરીએની વ્યાખ્યા, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ, આઇસોલેટેડ ગેસિયસ એટમ માંથી આપણે ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે જે એનર્જી આપવી પડે છે, બરાબર છે, એને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે કોઈ પણ તત્વ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ એચ વન અથવા તેને આઈઈ વન પણ કહેવાય છે, કરતા એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ એચ ટુ અથવા એને આઈઈ ટુ અનુક્રમે, બરાબર છે ને? એ તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે કોઈ પણ તત્વ માટેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, બરાબર છે, એ અનુક્રમે તૃતીય ચતુર્થ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એટલે અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું, બરાબર છે, એમાં વધારો વધારો થાય છે, અને બરાબર અનુક્રમે હોય છે તૃતીય ચતુર્થ અને
જેમ જેમ આગળ જાઓ એ પ્રમાણે એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. એટલે અહીંયા આપણે એવું કહીએ કે કોઈ પણ તત્વ માટેની પ્રથમ આયનિક એન્થાલ્પી કરતાં એની દ્વિતીય આયનિક એન્થાલ્પી મૂલ્ય વધુ વધુ, દ્વિતીય કરતાં તૃતીયનું વધારે અને તૃતીય કરતાં ચતુર્થનું વધારે, જેને આપણે સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી કહીશું. હવે એને હું ઉદાહરણ દ્વારા સમજાવું, બરાબર છે? તો આપણે આમ તો કીધું હતું કે આયનિક એન્થાલ્પી એટલે વાયુરૂપ તટસ્થ પ્રમાણોમાંથી આપણે એ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે એક જ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તટસ્થ પ્રમાણમાંથી ત્યારે એને પ્રથમ આયનિક એન્થાલ્પી કહેવાય. દાખલા તરીકે જોવા ઘડી એલ્યુમિનિયમ 13, એનો પરમાણુ ક્રમાંક છે 2, 8 અને 3, એની ઇલેક્ટ્રોન રચના છે. આ આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી નિયોન 3s2 3p1. હવે એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કર્યું એટલે Al+3 મળ્યો, બરાબર છે? તો એ પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો તો એ વખતે જે ઉર્જા વપરાય એને આપણે ડેલ્ટા IH1 કહીએ છીએ. હવે સ્વાભાવિક છે કે આ જે 3p1માંથી ઇલેક્ટ્રોન જે છે દૂર થઈ ગયું, બરાબર છે? હે ને, તો હવે અહીંયા વાત આવી એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આમાં પરમાણુ ક્રમાંક જે છે, બરાબર છે, એ 13 હતો. હવે એટલે પ્રોટોન તો 13 થયા પણ ઇલેક્ટ્રોન જે છે વહીં ઘડી કેટલા થઈ ગયા, બરાબર છે? તો 12 થઈ ગયા, બરાબર. અને કેન્દ્રનો ધનજ ભાર કેટલો થયો એંગાડી 13. એટલે કેન્દ્ર શું કહે, આ જે ઇલેક્ટ્રોન જે છે એના પણ આકર્ષણ બળ એનું વધશે અને એને કારણે અહીંયા સાઈઝ એને ઓછી થઈ જશે. એટલે હવે ફરી તમારે જ્યારે બીજો ઇલેક્ટ્રોનમાંથી દૂર કરવો પડશે, બરાબર, તો એ વખતે વાપરવી પડતી ઉર્જા જે છે એ પહેલા વખત જે દૂર કર્યો ઇલેક્ટ્રોન, બરાબર છે, તટસ્થ એલ્યુમિનિયમમાંથી, બરાબર છે, હવે Al+1માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધુ ઉર્જાની જરૂર પડશે. એ જ રીતે હવે અહીં તમે જોશો તો Al+1માંથી તમારે Al+2માં જવું છે તો ફરી પાછું એક ઇલેક્ટ્રોન દૂર કરવો પડશે, બરાબર. તો એ ઇલેક્ટ્રોન દૂર કરવો પડશે તો એ વખત તમે જોશો તો હવે અહીંયા ઇલેક્ટ્રોન પ્રોટોન તો 13 થયા પણ ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, હવે એ 12 છે, બરાબર છે, Al+1માં. એટલે હવે એનો કેન્દ્ર તરફી આકર્ષણ વધારે છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધુ ઉર્જાની જરૂર પડશે, બરાબર છે, હે ને. હવે તમે Al+2માંથી ફરી પાછું એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, બરાબર છે, અને Al+3 બનશે તો એ વખતે તમે જોશો તો Al+2 પાસે પ્રોટોન 13 છે પણ ઇલેક્ટ્રોન હવે કેટલા હતા અહીં ઘડી 11 છે, બરાબર છે. તો અહીંયા Al+2 કરતાં Al+1 કરતાં પણ અહીંયા Al+2 જે છે એનું સાઇઝ કેવી હશે, ઓછી હશે, અને સાઇઝ ઓછી હોવાથી હવે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધુ ઉર્જાની જરૂર પડે, બરાબર છે. અને એટલે તમે જોશો તો એ તૃતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય એ સૌથી વધારે હશે. એટલે આપણે એવું કહી શકીએ કે સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ક્રમ હંમેશા અહીંયા શું ધ્યાન રાખવાનો, તો તૃતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય એ દ્વિતીય આયનિક એન્થાલ્પી કરતાં વધારે અને દ્વિતીયનું પ્રાથમિક આયનિક એન્થાલ્પી કરતાં વધારે, બરાબર છે. અને આમ પણ આપણે જનરલી વાત કરી ગયા હતા આ જે ધન આયન સ્પીસીસ હોય તો એમાં કે ન્યુટ્રલ કરતાં એનો ન્યુટ્રલ એટલે કે જનક પરમાણુ કરતાં એનો જે ધનભરિત આયન હોય એની ત્રિજ્યા કેવી હોય, હંમેશા નાની હોય. અને ત્રિજ્યા નાની હોય, બરાબર છે, બરાબર, એટલે કે કદ એનું નાનું હોય તો એનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધુ ઉર્જાની જરૂર પડે, બરાબર. માટે Al+3 છે એનો ચાર્જ વધારે છે માટે એનું સાઇઝ ઓછી છે, સાઇઝ ઓછી, ઝેડ ઇફેક્ટિવ વધારે, ઝેડ ઇફેક્ટિવ વધારે તો આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે, બરાબર છે. એટલે આપણે એ રીતે પણ કહી શકીએ કે ΔIH3 ≥ ΔIH2 ≥ ΔIH1, એટલે કે કોઈપણ તત્વોની તૃતીય આયનિક એન્થાલ્પી એની દ્વિતીય અને પ્રથમ આયનિક એન્થાલ્પી કરતાં વધારે હોય છે, બરાબર. એટલે આ એક મેં તમને ઉદાહરણ આપીને અહીંયા સમજાવ્યું, બરાબર છે. હવે મિત્રો આ ખાસ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે, આયનિક એન્થાલ્પી પર અસર કરતા પરિબળો, બરાબર, એની આપણે અહીંયા વાત કરવાની છે. તો ત્રણ પરિબળો વચ્ચે છે એ આપણે ખાસ યાદ રાખવાના છે, બરાબર. એટલે એના માટે આપણે પહેલું પરિબળ જે છે મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે આયનિક એન્થાલ્પી જે છે એની વાત આવે તો કે ઝેડ ઇફેક્ટિવ વધારે હોય તો આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે, અથવા તો સાઇઝ ઓછી હોય તો આયનિકર એન્થાલ્પી વધારે. એટલે આપણે કહી શકીએ કે આયનિકર એન્થાલ્પી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, એટલે કે આયનિક એન્થાલ્પી એ ઝેડ ઇફેક્ટના સમપ્રમાણમાં, જ્યારે સાઇઝ જે છે પ્રમાણોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ સાઇઝ ઘટતી જાય છે, બરાબર છે, એટલે કે ઝેડ ઇફેક્ટિવ વધે છે, સાઇઝ ઘટે છે, માટે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એના પછી બીજો પોઈન્ટ, પૂર્ણ ભરાયેલી કક્ષકો અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો, આ બંને શબ્દ યાદ રાખજો, બરાબર છે. પૂર્ણ ભરાયેલી વાત કરું તો હું તમને સમજાવું, મેં આગળ પણ સમજાવ્યું છે કે આ પી કક્ષક છે એની 3 પેટા કક્ષક છે, બરાબર. તો એમાં એની કેપેસિટી 6 છે તો આ રીતે 6 ઇલેક્ટ્રોન ભરાયેલા તો પૂર્ણ કહેવાય, બરાબર છે. અને જો એક એક ઇલેક્ટ્રોન હોય તો એ અર્ધપૂર્ણ કહેવાય, બરાબર ને. એટલે આપણે બીજી રીતે મારે અહીંયા તમને સમજાવવું તો આ રીતે સમજાવાય, બરાબર. અહીંયા
तो આપણે જે વાત કરતા જઈએ ગાડી કે પી કક્ષકની વાત કરીએ તો એમાં જો આ એક એક ઇલેક્ટ્રોન ભરાયેલો હોય તો અર્ધપૂર્ણ કહેવાય અને બધા એની કેપેસિટી પણ બધા જ ઇલેક્ટ્રોન ભરાયેલા છે છે અને બરોબર છે તે પૂર્ણ ભરાયેલી કહેવાય તો આ રીતે s માં એ રીતે બે હોય p માં 6 d માં 10 અને f માં 14 અને અર્ધપૂર્ણમાં s1 p3 d5 અને f7 એટલે કે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા વધારે હોય કોના કરતાં તો બીજી અન્ય કક્ષક બીજી અને અન્ય ઇલેક્ટ્રોન ભરાયેલા હોય આ સિવાયના બરાબર એટલે બીજી કક્ષકો કરતાં વધુ અહીંયા સ્ટેબલ હોય અને સ્ટેબલ હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધુ અહીંયા ઊર્જાની જરૂર પડે એટલે અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય જે તે તત્વો પાસે તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધુ ઊર્જાની જરૂર પડે માટે લઈ એની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય વધુ હોય બરાબર છે દાખલા તરીકે હું ઉદાહરણ આપું હાઇડ્રોજન અને હિલિયમ બરાબર છે તો હાઇડ્રોજનમાં 1s1 છે અને હિલિયમમાં 1s2 છે અહીં s પૂર્ણ ભરાયેલી છે બરોબર છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા તો વધુ ઊર્જાની જરૂર પડે માટે હાઇડ્રોજન કરતાં હિલિયમની આયોનાઇઝેશન એન્થાલ્પી બરોબર છે કેવી છે વધારે છે બરોબર પ્રથમ આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે એવી રીતે ઓક્સિજન અને નાઇટ્રોજનની વાત કરીએ તો અહીંયા નાઇટ્રોજન જે છે બરોબર છે એની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે કારણ કે અહીંયા આપણે નાઇટ્રોજનની વાત કરીશું બરોબર તો નાઇટ અમે નાઇટ અહીંયા ઇલેક્ટ્રોન જ ન જોઈએ તો શું હશે એની તો કે અહીંયા 1s2 2s2 2p6 સોરી 2p3 બરાબર હે ને 2p3 હશે બરાબર જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો કે 1s2 2s2 2p4 છે હવે અહીંયા તમે જોશો આ 2p3 છે અર્ધપૂર્ણ ભરાયેલી છે એટલે એમાં એબોલની સ્થિરતા વધારે છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધુ ઊર્જાની જરૂર પડે જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો એની 2p કક્ષકની વાત કરું અહીંયા તો આ 2p કક્ષકમાં તમે જોશો બરાબર છે તો 1 2 3 અને ચોથો ઇલેક્ટ્રોન છે હવે અહીંયા જો આ આ 2px કહેવાને તો આમાં જે બે ઇલેક્ટ્રોન છે એકબીજાને વિરુદ્ધ સ્પિન ધરાવતા હોય છે એને કારણે એમાં અપાકર્ષણ થાય છે ને બરાબર છે એટલે એને કારણે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય છે બરાબર એમ એટલે આપણે કહી શકીએ કે ઓક્સિજનની આયોનાઇઝેશન એન્થાલ્પી એ નાઇટ્રોજન કરતાં ઓછી છે એ જ રીતે આપણે અહીંયા બીજો એક પોઈન્ટ આપણે જોઈએ આગળ બીજું પરિબળ લઈએ તો બીજું પરિબળ ત્રીજું પરિબળ કયો છે કે એક જ ભ્રમણ કક્ષા એટલે કે મુખ્ય કંટમાં સમાન હોય એટલે કે એક જ શક્તિ સ્તરમાં દાખલા તરીકે અહીંયા આ કેન્દ્ર લઉં આ n=1 આ n=2 અને n=3 બરાબર છે અને અહીંયા હું માન લો કે n=4 લઉં બરાબર છે તો આ n=4 છે તો એમાં ચારે પ્રકારની કક્ષકો આવે sb હોય p હોય d હોય અને f હોય તો બરાબર છે કેન્દ્ર પરથી કોનું આકર્ષણ વધારે તો સૌથી વધારે આકર્ષણ કોનું હોય sનું પછી pનું પછી dનું અને પછી fનું અને એ જ ક્રમમાં પછી આયોનાઇઝેશન એન્થાલ્પીનો ક્રમ હોય બરાબર છે એટલે અહીંયા મેં તમને આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે એનો ક્રમ આપ્યો છે કે s એક જ શક્તિ સ્તરમાં બરાબર છે s જે છે એની આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે કોના કરતાં p કરતાં pની કોના કરતાં d અને dની કોના કરતાં f અને બીજી ભાષામાં કહેવું તો સ્ક્રીનિંગ અસર તો આપણને ખબર છે કે s કક્ષકનો આકાર વધારે ગોળાકાર છે એટલે કેન્દ્રની વધુ નજીક વધુ નજીક હોય એટલે વધુ આકર્ષણ ધરાવે એટલે બરાબર છે એ રીતે sની સ્ક્રીનિંગ અસર વધારે કોના કરતાં pની d કરતાં dની f કરતાં બરાબર છે એટલે આ બરાબર છે એટલે અહીંયા શું થશે કે સ્ક્રીનિંગ અસર વધારે હોય બરાબર છે હે ને એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર બી આકર્ષણ બળ ઓછું હોય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એમ પણ આપણે સમજાવી શકીએ એટલે આપણે યાદ રાખવાનું કે એક જ શક્તિ સ્તરમાં રહેલી બરાબર છે જે ચારે ચાર પ્રકારની કક્ષકો હોય sp df તો એમાં s જે છે એની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે કારણ કે એ કેન્દ્ર સાથે વધુ આકર્ષણ ધરાવે છે એનાથી ઓછું આકર્ષણ કોનું હોય છે તો કે pનું પછી એનાથી ઓછું કોનું હોય પહેલાં sનું પછી pનું પછી dનું પછી fનું બરાબર આ યાદ રાખવાનું હવે એમાં આપણે ઉદાહરણ આપું તો કે બેરેલિયમ અને બોરોન બરાબર તો બંનેની આપણે વાત કરીએ તો એનું આ કેન્દ્ર આ n=1 અને આ n=2 બરાબર અહીંયા તો બે ઇલેક્ટ્રોન હશે ઇલેક્ટ્રોન ના પ્રમાણે 1s2 હવે બેરેલિયમની વાત કરું તો એનું પરમાણુ ક્રમાંક 4 છે તો બે ઇલેક્ટ્રોન અહીંયા હશે બરાબર છે હે ને એટલે આ જે છે એ ફૂલ ભરાયેલી છે 2s2 હવે બોરોનની વાત કરું આ બાજુ તો અહીં ગાડી આ એનું કેન્દ્ર આ n=1 આ n=2 તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે અને આમાં 3 ઇલેક્ટ્રોન છે બરાબર છે એ 3 ઇલેક્ટ્રોન છે એમાં છે તો 2s2 અને 2p1માં છે બરાબર છે હવે અહીંયા આપણે એવું કીધું હતું કે એક જ શક્તિ સ્તરમાં અહીંયા વાત કરી તો અહીંયા s અને p ની વાત છે બરાબર તો s નું કેન્દ્ર પછી આકર્ષણ વધારે છે p કરતાં બરાબર છે હે ને 2s નું આકર્ષણ વધારે હોય 2p કરતાં એટલે અહીંયા આ 2p નું ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પર આકર્ષણ પર ઓછું છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય ઓછું બરાબર છે અને એટલા માટે આપણે અહીંયા બેરિલિયમ જે છે બીજું બેરિલિયમ જે છે એ 2s કક્ષક ફૂલફિલ ભરેલી છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો વધુ ઊર્જાની જરૂર પડે બરાબર એટલે એ રીતે આપણે એ કહીએ કે બેરિલિયમ જે છે એની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય બોરોન કરતાં વધારે
અને બીજી રીતે આપણે આમ કીધું કે ભાઈ sp બંને એક જ શક્તિ સ્તરમાં છે બોરોનમાં બરોબર છે એટલે s જે છે કેન્દ્રક સાથે વધુ આકર્ષણ ધરાવે એટલે બરોબર છે એટલે p નું કેન્દ્ર પર આકર્ષણ વધારે ઓછું હોય બરોબર કારણ કે આ 2s જે છે એ ફુલફિલ છે એટલે એની સ્પેસ લીડિંગ કરશે એટલે 2p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો જે છે સરળ થઈ જશે અને એટલા માટે આ એક ઇલેક્ટ્રોન સરળથી દૂર થઈ જશે અને માટે બોરોન જે છે એની આયનોસિન એન્થાલ્પી એ બેરિયમ કરતાં કેવી છે ઓછી છે આમ વધારે હોવી જોઈએ એમ જગ્યાએ ઓછી છે બરાબર એટલે આ ત્રીજો પોઈન્ટ આપણે સમજાવ્યો હવે એક પોઈન્ટ જે છે આ ખાસ યાદ રાખવાનો છે કે આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે એનો સંબંધ છે એ ધાત્વિક ગુણ રિડક્શન કરતા ગુણ અથવા બેઝિક સ્વભાવ અથવા આયનિક સ્વભાવના વ્યસ્ત પ્રમાણમાં છે ધાત્વિક ગુણ એટલે જેટલો ધાતુ ગુણ વધારે એટલે કે ધાતુનો ગુણ શું છે કે ઇલેક્ટ્રોન ગુમાવવાનો એટલે બરાબર છે તો ઇલેક્ટ્રોન ગુમ સરળતાથી ગુમાવી દે બરોબર એટલે બરોબર છે તો એનું આયોનાઇઝેશન એન્થાલ્પી મૂલ્ય કેવું હોય ઓછું એટલે અહીં ગાડી આપણે વ્યસ્ત બંધ આપે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિજન પ્રક્રિયા થાય અને એ પદાર્થ કયો કહેવાય રિડક્શન કરતા તો રિડક્શન કરતાનો ગુણ પણ કેવો હોય એનો બરોબર છે જો વધારે હોય તો આયોનાઇઝેશન એન્થાલ્પી એની ઓછી આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે જેની એનો રિડક્શન કરતાનો ગુણ કેવો હોય બરોબર છે ઓછો હોય એ રીતે બેઝિક સ્વભાવ કેમ કે ધાતુ ગુણધર્મ વધારે ધાતુનો ગુણ ધાતુ જે હોય એ બેઝિક સ્વભાવ ધરાવે બરોબર છે અને એ રીતે એનો આયની સ્વભાવ બરોબર તો અહીંયા આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ જો વધારે હોય તો આ બધા ગુણધર્મો કેવા હોય ઓછા અને જો આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય તો ધાત્વિક ગુણ વધારે હોય રિડક્શન કરતા ગુણ વધારે બેઝિક સ્વભાવ વધારે હોય અને આયની સ્વભાવ વધારે હોય કોમ્પિટિશન એક્ઝામમાં આપણે આની જરૂર પડશે એટલે આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું મિત્રો મિત્રો હવે આપણે જો આવર્તી વલણ જોઈએ તો આયોનાઇઝેશન એન્થાલ્પી માટે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ બરોબર છે એમ એની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધે છે કારણ તો કે ઝેડ ઇફેક્ટિવ જે છે એ વધે છે અને સાઈઝ શું થાય છે અહીં ગાડી ઘટે છે બરાબર છે મેં હમણાં જ કીધું તમે કે અહીંયા એનની વેલ્યુ જે છે એ દરેક તત્વો માટે સેમ રહે છે એન એટલે મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે કક્ષાની સંખ્યા જો લિથિયમની વાત કરીએ તો અહીંયા આયન કેન્દ્ર એન બરાબર 1 એન બરાબર 2 બરાબર એટલે હવે અહીંયા શું થશે કે અહીંયા બે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન અહીંયા એન એન જે છે બરાબર છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે બે ઇલેક્ટ્રોન હશે બરાબર છે અને અહીંયા આપણે વાત કરીએ તો આમાં એક જ ઇલેક્ટ્રોન હશે આમાં પહેલા શક્તિસ્તરમાં બે હશે કારણ કે લિથિયમની આપણે ઇલેક્ટ્રોન લઈએ બરાબર છે તો એ શું હશે 1s2 2s1 બરાબર છે એ જ રીતે આપણે અહીંયા બીજું વાત કરું તો આ કેન્દ્ર એન બરાબર 1 એન બરાબર 2 તો અહીંયા બે આ બેરિલિયમની વાત કરું તો અહીંયા બે ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં અને અહીંયા 2s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન બરાબર એમ પછી આપણે આગળ લઈએ બોરોન તો આ કેન્દ્ર એન બરાબર 1 એન બરાબર 2 તો અહીંયા અંદરની કક્ષામાં તો બે જ ઇલેક્ટ્રોન છે જ્યારે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા તો 2s માં બે થયા અને 2p માં એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોન થયા તો તમે જોશો કે અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ તો સરખા રહે છે એન બરાબર બરાબર એટલે એમાં ઇલેક્ટ્રોન સંખ્યા તો બબે બબે છે જ્યારે કેન્દ્રનો તમે વિચાર તમે જોશો લિથિયમથી તમે બેરિલિયમની બેરિલિયમથી બોરોન તરફ જાવ એમ વધતો જાય છે બરાબર છે એટલે અહીંયા કેન્દ્રનું જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધશે કેમ કે શિલ્ડિંગ ઇફેક્ટ જે છે એ ઘટતી જશે કેમ કે ઇલેક્ટ્રોન સેમ રહે છે પરમાણુ ક્રમાંક વધતે વધવાની સાથે ડાબીથી જમણી તરફ જાઓ એમ કેન્દ્રનો ધનુષ ભાર વધતો જાય છે અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંખ્યા વધતી જાય છે બરાબર અંદર જે કક્ષામાં ઇલેક્ટ્રોન છે ઇનર ઇલેક્ટ્રોન એ તો બે જ છે એને કારણે શું થશે અંગાડી કે તમે ડાબીથી જમણી તરફ જાઓ છો એમ એમ ઝેડ ઇફેક્ટિવ વધતો જશે એટલે એટલે એની સાઈઝ શું થશે ઘટતી જાય છે બરાબર આ જનરલ પ્રિડિક્શન છે બરાબર ને પણ આપણે એમાં અપવાદ આગળ પછી જોઈએ છીએ એ જ રીતે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ એનું શું થાય છે આપણે નંબર એન જે છે કક્ષાની સંખ્યા વધતી જાય છે બરાબર છે હે ને તમે લિથિયમની વાત કરો તો એમાં એ બરાબર છે એમાં એન બરાબર 2 બરાબર તમે સોડિયમની વાત કરો તો એમાં એન બરાબર 3 બરાબર છે પછી તમે પોટેશિયમની વાત કરો તો એન બરાબર 4 બરાબર છે તમે રુબિડિયમની વાત કરો તો એન બરાબર 5 આ શું છે એન એ કક્ષાની સંખ્યા અથવા આવર્તની સંખ્યા કહેવાય એટલે અહીંયા કક્ષાની સંખ્યા વધતી જાય છે દાખલા તરીકે લિથિયમની વાત કરું તો આનું કેન્દ્ર આ એન બરાબર 1 અને આ એન બરાબર 2 બરાબર છે એ તમે સોડિયમની વાત કરો તો અહીંયા જો એની સાઈઝ જુઓ તો અહીંયા આ આમ આમ સાઈઝ વધતી ગઈ એટલે અહીંયા કેન્દ્રથી અહીંયા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અંતર શું થયું આના કરતાં આમાં વધતું ગયું પોટેશિયમની વાત કરીએ તો તમે અહીંયા એન બરાબર 1 2 3 4 તો આમાં પણ તમે જુઓ તો સાઈઝ વધતી ગઈ એન બરાબર એટલે અહીંયા કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અંતર વધતું જાય છે બરાબર છે અને વચ્ચે અંદરની કક્ષક જે છે એ એની સ્ક્રીનિંગ ઇફેક્ટ વધતી જાય છે એને કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એનું કેન્દ્ર તરફ આકર્ષણ પર શું થાય છે ઘટતું જાય છે અને એને કારણે બરાબર છે અહીંયા કક્ષાનું વિસ્તરણ થાય છે અને માટે તમે જોશો તો સાઈઝ વધે છે અને સાઈઝ વધે થાય બરાબર એટલે અહીંયા જુઓ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ પર ઓછું હોય તો અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાઈ જાય એટલે ઉપરથી નીચે તરફ જઈએ એમ સાઈઝ ઘટે એમ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધે છે બરાબર આ
जनरल प्रिडिक्शन छे, पण एमां केटलाक અપવાદ જે છે એ આપણે અહીંયા હવે જોવાના છે, બરોબર છે। તો અહીંયા હું આવર્તની પહેલા વાત કરું તો બીજા આવર્તમાં આપણે વાત કરીએ તો કે લિથિયમથી નિયોન તરફ જતા એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, બરોબર છે। આમ આપણે જોવા જઈએ તો કેવો હોવો જોઈએ કે લિથિયમ બરોબર છે ઇઝ લેસ ધેન બેરિલિયમ, ઇઝ લેસ ધેન બોરોન, ઇઝ લેસ ધેન કાર્બન, ઇઝ લેસ ધેન નાઇટ્રોજન, ઇઝ લેસ ધેન ઓક્સિજન, ઇઝ લેસ ધેન ફ્લોરિન, ઇઝ લેસ ધેન નિયોન હોવો જોઈએ। પણ અહીંયા અપવાદ છે, બરોબર છે। અહીંયા બરોબર છે બેરિલિયમની બોરોન કરતાં વધારે છે અને નાઇટ્રોજનની ઓક્સિજન કરતાં વધારે છે, બરોબર છે। તો એવું કેમ થાય છે? તો મેં આગળ જે પરિબળો વાત કરી હતી આયોનાઇઝેશન એન્થાલ્પી પર અસર કરતા પરિબળો, એ પ્રમાણે તમે જોશો તો મેં તમને અહીંયા સમજાવ્યું છે કે જો એનો ક્રમ આ રીતે આવે છે, આ ક્રમ આપે છે લિથિયમ પછી બોરોન પછી બેરિલિયમ પછી કાર્બન પછી નાઇટ્રોજન, બરોબર છે, અને પછી ઓક્સિજન પછી ફ્લોરિન પછી નિયોન। તો તમે ઇલેક્ટ્રોનના જોશો, બરોબર છે, તો અહીંયા બેરિલિયમમાં 2s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, અને અહીંયા 2p છે। હવે 2s જે છે ફૂલ ભરેલી છે, બરોબર છે, અને બીજું એસનું કેન્દ્ર તો ભાઈ આકર્ષણ પર p કરતાં કેવું છે વધારે હોય, અને એને કારણે અહીંયા શું થાય છે, બરોબર છે, કે બોરોનની 2p કક્ષામાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ભાઈ આકર્ષણ બળ ઓછું હોય છે, અને એને કારણે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, માટે એની આયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે, ઓછું હોય છે, બરોબર છે। એ જ રીતે પછી તમે નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરો તો મેં તમને આગળ વાત કરી હતી, બરોબર, કે નાઇટ્રોજન છે એની 2p3 છે ઇલેક્ટ્રોન, બરોબર છે, 1s2 2s2 2p3 અને આની 1s2 2s2 2p4 છે। હવે 2p3 છે અર્ધપૂર્ણ ભરાયેલી છે, અને અહીંયા 2p4 છે, આપણે કીધું હતું કે અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી હોય, બરોબર છે, કક્ષક, બરોબર છે, તો એની સ્થાયી તો વધારે હોય, બરોબર છે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે, બરોબર છે, બીજી કક્ષકમાં પાર્શિયલ ઇલેક્ટ્રોનના જે હોય એને કારણે, બરોબર છે। એટલા માટે તમે જો એન નાઇટ્રોજન છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો ઓક્સિજન સરખામણીમાં વધુ ઊર્જાની જરૂર પડે, અને બીજું આપણે કહીએ તો ઓક્સિજનની 2px બે ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન જે છે એ, બરોબર છે, એની સ્પિન વિરુદ્ધ છે અને એમની વચ્ચે અપાકર્ષણ થાય છે, અને એને કારણે પણ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એમ પણ કહી શકાય, બરોબર। એટલે આ પહેલી પ્રથમ એટલે બીજા આવર્તની આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે, પણ અહીંયા નોંધ મેં આપી છે કે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કયો છે, બરોબર છે, તો એ પહેલાં આના કરતાં જુદો છે, યાદ રાખવાનો। બેરિલિયમ ઇઝ લેસ ધેન કાર્બન, ઇઝ લેસ ધેન બોરોન, ઇઝ લેસ ધેન નાઇટ્રોજન, ઇઝ લેસ ધેન ફ્લોરિન, ઇઝ લેસ ધેન ઓક્સિજન, ઇઝ લેસ ધેન નિયોન, ઇઝ લેસ ધેન લિથિયમ, બરોબર છે। આનો તમે જાત જાતે જવાબ મેળવવા પ્રયત્ન કરજો, બરોબર, મેં તમને આગળ બધા પરિબળો આપ્યા છે એ રીતે ચેક કરજો, બરોબર। તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત આવે ત્યારે ધ્યાન શું રાખવાનું કે અહીંયા આ જે બેરિલિયમથી છે એને આગળ લઈ લેવાનો એક એક સ્ટેપ, બરોબર છે, અને એ રીતે કાર્બન નાઇટ્રોજન જે છે એને એક સ્ટેપ આગળ લઈ આવવાનો, બરોબર છે, અને બરોબર છે, એ રીતે યાદ રાખવાનો આપણે। તો લિથિયમ ઇઝ લેસ ધેન બોરોન ઇઝ લેસ ધેન, બરોબર છે, બેરિલિયમ ઇઝ લેસ ધેન કાર્બન ઇઝ લેસ ધેન ઓક્સિજન ઇઝ લેસ ધેન નાઇટ્રોજન ઇઝ લેસ ધેન ફ્લોરિન ઇઝ લેસ ધેન નિયોન, બરોબર, કેમ કે નિયોનની તો આપણને ખબર છે કે એ સમૃદ્ધિ ઇલેક્ટ્રોન ધરાવે છે, બરોબર છે, એટલે એમાં 2p6 પૂર્ણ ભરેલી છે, માટે એની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય, સૌથી વધારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય, બરોબર છે, તો એ વધુ ઊર્જાની જરૂર પડે, બરોબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરોબર છે। એ રીતે ત્રીજા આવર્તની વાત કરીએ તો એમાં પણ ક્રમ બદલાશે, બરોબર છે, હે ને, જેમ પેલો બોરોન એટલે બેરિલિયમ વચ્ચે બદલાયો, બરોબર, પહેલાં બોરોનની આવે પછી બેરિલિયમ, એમ અહીંયા પણ એવું થશે, બરોબર છે, સોડિયમ પછી એલ્યુમિનિયમ પછી મેગ્નેશિયમ પછી સિલિકોન પછી સલ્ફર, બરોબર છે, પછી ફોસ્ફરસ, તો અહીંયા સલ્ફર અને ફોસ્ફરસ બદલાયો, અને અહીંયા બરોબર આ ધ્યાનમાં રાખવાનું એલ્યુમિનિયમ, બરોબર, જે ઓરિજિનલ ક્રમ હોય એમાં એક તમારે આગળ લઈ જવાનો, બરોબર છે, હે ને, તો આ ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા બી એ જ રીઝન છે, જે રીઝન મેં તમને અહીંયા ઉપર આપ્યું બેરિલિયમ અને બોરોનમાં એ જ રીઝન અહીંયા છે, બરોબર છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, બરોબર। તો આ વાત કરી આવર્તમાં, હવે આપણે સમૂહમાં વાત કરવા જઈએ, તો મિત્રો સમૂહમાં આપણે જનરલી જોવા જઈશું તો હમણાં કીધું તે પ્રમાણે કે સમૂહમાં ઉપરથી જે તરફ જઈએ છે એમ શું થાય છે, તો અહીંયા મેં તમને કીધું કે જે સાઈઝ જે છે સાઈઝ વધતી જાય છે, સાઈઝ શું થાય છે એ વધતી જાય છે, બરોબર છે, સાઈઝ જે છે વધતી જાય છે, અને સાઈઝ વધતી જાય છે એને કારણે કેન્દ્રથી ઇલેક્ટ્રોન અંતર જે છે વધતું જાય છે, બરોબર છે, અને અંદરની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે એટલે એની સિલિંગ ઇફેક્ટ જે છે એ વધતી જાય છે, અને એને કારણે બરોબર છે એની સાઈઝ ઘટે વધે છે, બરોબર, કારણ કે બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર આકર્ષણ બળ કેવું થાય છે ઓછું રહે છે, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી બાહ્યતમ કક્ષામાંથી દૂર થઈ જાય, બરોબર, એટલે એની ઉપરથી જે તરફ જઈએ એમ સાઈઝ વધે એમ એની આઈ પ્રથમ આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે આ એની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે ઘટે છે। હવે તમે જોશો તો એમાં તમે પહેલો સમૂહ લેશો,
કે જેમાં લિથિયમથી તમે ફ્રાન્સિયમ સુધી જાઓ, તમે બીજો સમૂહ લેશો બરોબર છે બેટા, માંગે કાર સ્કૂટર બાપરાજી, તો એમાં બી તમે ઉપરની તરફ જશો એમ આયોનાઇઝેશનનું મૂલ્ય જે છે ઘટતું જશે. એ રીતે તમારે 15મો સમૂહ 16મો સમૂહ 17મો અને 18મો એમાં કોઈ અપવાદ નથી. ઉપરથી જે તરફ જાઓ તો એઝ યુઝ્યુઅલ બરોબર છે એની સાઇઝ જે છે વધતી જાય અને આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે એની ઘટતી જાય બરોબર. પણ અહીંયા અપવાદ કયા સમૂહમાં છે તો આપણે ધ્યાન રાખવાનું સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 બરોબર છે. તો સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14માં આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં ખરેખર અત્યારે યાદ રાખીએ છીએ બરોબર છે, પછી ડીપમાં એને આપણે સમજાવીશું બરોબર છે. તો એના માટે આપણે જે યાદ રાખવો છે એમાં એક ક્રમ મેં પહેલાં પણ કીધું કે 13મો સમૂહ જે છે એ ખાસ આપણને પરીક્ષામાં પૂછાશે કારણ કે એમાં અપવાદ વધારે છે. દરેકમાં પરમાણિક ત્રિજ્યાની બાબતમાં આવે કે આની યોજના એન્થાલ્પીની બાબતમાં આવે કે ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પીની બાબતમાં આવે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો એના માટે હવે આપણે એને યાદ રાખવું વધારે સારું છે. તો એના માટે આપણે મેં વાક્ય બનાવ્યું છે કે બંધ કરી તાળું ગયા એલ્યુમિનિયમ ઇન્ડિયન. બંધ એટલે BA કરી ખાલી વધારાનું લખ્યું છે. તાળું એટલે તિયલ થેલિયમ બરોબર છે. ગયા એટલે અહીંયા ગેલિયમ, એલ્યુમિનિયમ એટલે AL અને ઇન્ડિયા એટલે IN. તો બંધ કરી તાળું ગયા એલ્યુમિનિયમ ઇન્ડિયા આ આપણે યાદ રાખવાનું. અને આમ આપણે 14મા સમૂહની વાત કરીએ તો એના માટે મેં તમને વાક્ય આપ્યું હતું આગળ ઇલેક્ટ્રોનના શીખવાડી ત્યારે કે કાશી ગયે સંત પ્રભુ, પણ એ જગ્યાએ થોડુંક છેલ્લો બે શબ્દો બદલવાના. કાશી ગયે પ્રભુ સંત, શું યાદ રાખવાનું? કાશી ગયે પ્રભુ સંત એટલે તમે ઉપરથી જે તરફ જાઓ બરોબર છે એમ એની આયોજન અંતર્ગત મૂલ્ય ઘટતું જાય બરોબર. તો બંધ કરી તાળું ગયા એલ્યુમિનિયમ ઇન્ડિયા 13મા સમૂહ માટે અને 14મા સમૂહ માટે યાદ રાખવાનું કાશી ગયે પ્રભુ સંત બરોબર છે. તો આ આપણે ખાસ સમૂહ જે છે એની વાત કરી બરોબર. હવે હું ડી વિભાગમાં બી અપવાદ છે, ડી વિભાગની વાત કરીએ તો એમાં બી આપણે જોઈએ. તો અહીંયા ડી વિભાગની વાત કરીએ તો એમાં બરોબર છે સમૂહ 13થી લઈને સમૂહ 12 સુધીના મેં અહીંયા વાત કરી છે. જો સમૂહ 3થી લઈને 12 એટલે કે અહીંયા તમે જોશો સમૂહ 3 છે સમૂહ 4 છે બરોબર. તો આજે સમૂહ 3 4 5 6 7 8 9 10 11 12 બરોબર છે. તો એ બધા આ બધા લખ્યા જો એમાં આપણે જોઈએ તો આપણે પહેલી જે ચોથા વર્ગનું તત્વ છે એને 3D શ્રેણી કહીએ છીએ કેમકે એમાં 3D કક્ષામાં છેલ્લું ઇલેક્ટ્રોન ઉમેરાય છે. પાંચમા વર્ગના જે તત્વો જે છે એને આપણે 5D શ્રેણીના 5D સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ અથવા બરોબર કારણ કે એમાં 4D સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ અને એમાં 4D કક્ષામાં છેલ્લું ઇલેક્ટ્રોન ઉમેરાય છે. છઠ્ઠા વર્ગનું જે તત્વ છે એને આપણે 5D શ્રેણીના તત્વો કહીએ છીએ બરોબર છે. હે ને, હવે આ 3D શ્રેણી એટલે પ્રથમ સંક્રાંતિ, 4D શ્રેણી એટલે દ્વિતીય અને 5D શ્રેણી એટલે તૃતીય સંક્રાંતિ શ્રેણી. તો એની આખી આ સિરીઝ મેં તમને શીખવાડી હતી ડી વિભાગમાં અને મારા આગળના એક વિડીયોમાં બી છે DNA બ્લોકની ઇલેક્ટ્રોન રચનામાં બરોબર. તો આના માટે તમને વાક્ય પણ યાદ રાખવાના મેં શીખવાડેલા હતા કે સ્કેટી વક્ર મે આ કોની કોબજિંક, સ્કેટી વક્ર મે આ કોની કોબજિંક. પછી YZ અથવા મેં તમે આના જગ્યાએ બીજું પણ વાક્ય આપ્યું હતું કે યારી જરા નિભાના મોત તક રૂકાવટ રાહમે પડે આગે કૂદજા બરોબર. અને એક બીજું પણ 5D સિરીઝ માટે કીધું હતું કે લા હપ્તા વરનારે ઉષામાં ઇધર પિટાઈ ઓર હોગી, લા હપ્તા વરનારે ઉષામાં ઇધર પિટાઈ ઓર હોગી અથવા ઉસે ઇધર પિટાઈ ઓર હોગી. આ તમને ન્યુમેરિક્સ મેં તમને આપ્યા હતા આગળ એ યાદ રાખવાનો બરોબર. હવે આમાં બહુ ટ્રીકથી આપણે યાદ રાખવાનું, ખાસ કરીને આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ બધામાં વધારે પૂછાય. DNA બ્લોક આવશે એમાં આવશે 12મા ધોરણમાં બરોબર. પણ અહીંયા આપણે આ જ્યારે વાત કરીએ છીએ બરોબર છે ત્યારે મેં તમને અહીંયા એક આ વસ્તુ આપી દીધી બરોબર, એટલે અહીંયા આપવા માટે પ્રયત્ન કર્યો છે. તો ધ્યાન શું રાખવાનું છે બરોબર છે. તો જો આ બધા ગ્રુપ આપણે આપી દીધા, ગ્રુપમાં કયા તત્વો છે આપણે યાદ હોય બરોબર. 3D સિરીઝ કહી, 4D સિરીઝ કહી બરોબર છે અને 5D સિરીઝ કહી. 3D સિરીઝને શોર્ટમાં યાદ રાખવું હોય તો સ્કેન્ડિયમથી ઝિંક, 4D સિરીઝ યાદ રાખવું હોય તો યુટ્રિયમથી કેડમિયમ બરોબર છે. આ તમે જોશો તો 21 થી 30 બરોબર છે. આ તમે જોશો બરોબર છે તો 39 થી લઈને 48 સુધીના તત્વો. એના પછી તમે લેન્થેનમ બરાબર 57, પછી છોડી દો ગેપ છે બરાબર 14 તત્વોની. પછી હોપનિયમ બરાબર છે 72 થી લઈ અને તમે છેલ્લે મર્ક્યુરી 80 નંબરનો, એમ 10 તત્વોની સિરીઝ છે બરાબર. આગળ મેં તમને વાત કરેલી છે બરાબર. હવે એમાં ધ્યાન શું રાખવાનું છે આપણે, તો અહીંયા તમારે બહુ સિમ્પલ તમારે વસ્તુ યાદ રાખવાની છે બરાબર કે અહીંયા આપણે તમે જોશો કે
ગ્રુપ માટે અહીંયા ક્રમ જે યાદ રાખવાનો છે ને બરોબર છે એ અહીંયા જુઓ તો તમે જુઓ કે ગ્રુપ ત્રણની વાત આવે બરોબર છે સ્કેન્ડિયમ યુટ્રિયમ અને લેન્થેનમ તો તમારે અહીંયા શું યાદ રાખવાનું એમાં તો કે થ્રી ડી ઇઝ ગ્રેટર દેન ફોર ડી ઇઝ ગ્રેટર દેન ફાઈવ ડી એટલે એનો અર્થ એવો થયો કે કોની આવે છે એન્થાલ્પી વધારે તો કે સ્કેન્ડિયમની કોના કરતાં યુટ્રિયમ કરતાં અને યુટ્રિયમની કોના કરતાં વધારે લેન્થેનમ કરતાં અને લેન્થેનમની કોના કરતાં વધારે એક્સ જે સાતમાં આવતું તો હશે એક્ટિનેટ કરતાં બરાબર છે એટલે અહીંયા જુઓ આ થઈ ગયું થ્રી ડી ફોર ડી અને ફાઈવ ડી ગ્રેટર દેન પછી તમારે ધ્યાન રાખવાનું કે ચોથો પાંચમો છઠ્ઠો અને દસમો સમૂહ તો એમાં એના કરતાં ઉલટું યાદ રાખવાનું ફાઈવ ડી જે સિરીઝનું તત્વ જે છે એની આયોજન એન્થાલ્પી વધારે કોના કરતાં ફોર ડી સિરીઝ કરતાં ફોર ડી સિરીઝના તત્વ કરતાં અને ફોર ડી સિરીઝના તત્વોની કોના કરતાં વધારે તો થ્રી ડી સિરીઝના કરતાં એટલે આનાથી જસ્ટ ઉલટો ત્રીજા ગ્રુપમાં જે ક્રમ હતો એનાથી બરાબર છે ચોથો પાંચમો છઠ્ઠો અને દસના ગ્રુપના તત્વો માટે ઉલટો ક્રમ યાદ રાખવાનો અને પછી બરાબર છે આપણે સાત આઠ અને નવ દસ તો ઉપર આવી ગયો એટલે અગિયાર બાર સાત આઠ નવ દસ ગયો ઉપર એટલે સાત આઠ નવ અગિયાર બાર તો એમાં તમારે શું કરવાનું ફાઈવ ડી ઇઝ ગ્રેટર દેન થ્રી ડી આગળ લઈ જાઓ ફોર ડી પાછળ લઈ જાઓ ફોર ડી બરાબર એટલે અહીંયા તમે ઉદાહરણ આપીને સમજાવો તો તમે અહીંયા જોશો કે મને અહીંયા કોઈએ પૂછ્યું કોપર બરાબર એયુ અને એજી બરાબર છે એમાં કોણ એને આયોનાઇઝેશન એન્થાલ્પીના બરાબર છે યોગ્ય ક્રમમાં ગોઠવો તો અહીંયા આપણને ખબર છે કે આ જે છે કોપર એ અગિયારમાં તત્વ થયું અગિયારમાં તત્વ માટે શું કીધું હતું તો કે ફાઈવ ડી ઇઝ ગ્રેટર દેન થ્રી ડી ઇઝ ગ્રેટર દેન ફોર ડી તો બરાબર છે તો આ એયુ જે છે એ બરાબર પહેલું એ જે છે બરાબર છે એયુની આપણે વાત કરીએ પહેલું આવશે બરાબર એની આવે છે એન્થાલ્પી વધારે પછી કોની વધારે તો પછી આપણે હું આમ લખું તો કે સીયુ થ્રી ડી અને પછી કોની વધારે કોની ઓછી સૌથી તો કે એજીની તો સૌથી વધારે એયુની ફાઈવ ડીની ફાઈવ ડી સિરીઝનું તત્વ પછી થ્રી ડી સિરીઝનું તત્વ અને પછી સિલ્વર જે છે ફોર ડી સિરીઝનું તત્વ એટલે આ ક્રમ આપણે યાદ રાખવાનો બરાબર છે તો અહીંયા બહુ સિમ્પલ છે થોડીક વાર પ્રેક્ટિસ કરો યાદ જાય બરાબર આપણે આયોજન એન્થાલ્પીનો ગ્રુપમાં ક્રમ યાદ રાખવાનો છે અપવાદ કયા છે ત્રીજા સમૂહથી લઈને બારમા સમૂહ સુધીમાં તો ત્રીજા સમૂહ માટે શું યાદ રાખવાનું કોની આયોજન એન્થાલ્પી વધારે થ્રી ડી શ્રેણીના તત્વોની પછી ફોર ડી શ્રેણીના તત્વોની આવે એનાથી ઓછી અને પછી ફાઈવ ડી સિરીઝના તત્વોની આવે જ્યારે ચોથો પાંચમો છઠ્ઠો બરાબર છે અને દસમો તો એમાં ફાઈવ ડી સિરીઝનું તત્વ જે છે એની આયોજન એન્થાલ્પી વધારે પછી ફોર ડીની એનાથી ઓછી અને પછી થ્રી ડીની એનાથી ઓછી અને પછી ગ્રુપ નંબર રહ્યા સાત આઠ નવ અગિયાર બાર તો એમાં ફાઈવ ડીની સિરીઝનું તત્વ જે છે એની વધારે પછી ફોર ડીની એનાથી ઓછી અને એનાથી ઓછી કોની થ્રી ડીની આ આપણે યાદ રાખવાનું છે બરાબર એને ડીપમાં આપણે ડી અને એફ બ્લોકમાં સમજીશું હવે મિત્રો આપણે કેટલાક પ્રશ્નો જોઈએ છે બરાબર તમે આગળ જે ભણ્યા બરાબર છે એના પરથી તમને કેટલું ખ્યાલ આવ્યો એને માહિતી મળશે બરાબર છે અને એમાં કંઈ બી પ્રોબ્લેમ હોય તો મને તમે વાત કરજો બરાબર તો અહીંયા એક થોડા પોઈન્ટ આપણે આગળ ભણ્યા હતા એના યાદ રાખવાના છે પ્રશ્નો ક્યારેક આપણને પૂછાય તો કે સૌથી ઓછું કદ ધરાવતું તત્વ કયું આવા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો કે એમાં હાઇડ્રોજન આપણે યાદ રાખવાનું સૌથી વધુ કદ ધરાવતું તત્વ કયું તો કે સીઝિયમ બરાબર છે એના પછી સૌથી ઓછી આયોનાઇઝેશન એન્થાલ્પી કોની તો કે સીઝિયમની અને સૌથી ઊંચી બરાબર છે આયોનાઇઝેશન એન્થાલ્પી કોની તો કે હિલિયમની બરાબર છે આજે આપણે ક્યારેક એમસીક્યુમાં પૂછે તો ધ્યાનમાં રાખવાનું હવે મિત્રો અહીંયા પ્રશ્ન જે છે આપણે જોઈએ બરાબર તો કે નીચેના તત્વોની જોડ પૈકી કયા તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ હશે બરાબર છે હવે મિત્રો ધ્યાન રાખવાનું કે જ્યારે આયનીકરણ એન્થાલ્પીની વાત આવે તો એમાં કોઈ ઉલ્લેખ ના કરો તો આપણે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની જ વાત રાખવાની બરાબર છે આપણે જોઈ ગયા છે કે તત્વ જે છે ત્રણ પ્રકાર એની આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે એના એ પ્રાથમિક બી હોય દ્વિતીયક બી હોય અને તૃતીયક બી હોય બરાબર એટલે અહીંયા આપણે જ્યારે આયનીકરણ એન્થાલ્પીનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરવાની બરાબર છે તો આપણને અહીંયા એક જોડી એ આપી છે પછી બીજી આપી છે અને બી આપી છે અને પછી સી આપી છે બરાબર છે તો દરેકમાં આપણે જોવાનું છે કયા તત્વોની એન્થાલ્પી વધુ હશે તો આ ત્રણની આપણે વાત કરીએ બરાબર છે તો કોની વધારે હોય તો ઓબ્વિયસલી આપણને ખબર છે કે નાઇટ્રોજનની વધારે કારણ કે એની ટૂપી થ્રી કક્ષક છે અર્ધપૂર્ણ ભરાયેલી છે આમાં ટૂપી ફોર છે અને આમાં ટૂપી ફાઈવ છે આપણને ખબર છે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તેનું સ્ટેબિલિટી વધારે એ જ રીતે આપણે અહીંયા બીમાં જોઈએ તો મેગ્નેશિયમ ફોસ્ફરસ અને આર્ગોન તો એમાં કોની વધારે તો આપણને ઓબ્વિયસલી જોતા જ ખબર પડે કે આર્ગોન કેવું છે નિષ્ક્રિય વાયુ તત્વ બરાબર છે એટલે એની ઇલેક્ટ્રોનના જુઓ બરાબર છે તો એ ઇલેક્ટ્રોનતા શું થ્રી એસ ટુ અને થ્રી પી સિક્સ પૂર્ણ ભરાયેલી છે માટે બરાબર જ્યારે આમાં થ્રી પી બરાબર ફોસ્ફરસની વાત કરો
बराबर है। तो ए जे छे बराबर छे एमा तमे जोशो तो एनो परमाणु क्रमांक केटलो छे 15 बराबर छे है ने। तो अहीं गाड़ी नियोन 2s2 बराबर छे। अने अहीं आपणे जोवा जईशुं तो एनो 3s3 થશે 3s2 અને 3p3 થશે બરાબર ને। મેગ્નેશિયમમાં જઈશું તો અહીંયા આપણે નિયોન બરાબર છે અને 3s2 થશે। પણ આપણને ખબર છે કે નિષ્ક્રિય વાયુ તત્વ હોય તો એની સ્ટેબિલિટી કેવી હોય વધારે બરાબર છે। એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધુ ઊર્જાની જરૂર પડે બરાબર। એટલે આ પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું। એના પછી બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ તો આપણને કમ જ ક્રમ છે કે બોરોન જે છે બરાબર છે એની આયનોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય વધારે બરાબર છે। તો અહીંયા આપણે એ વાત કરી હતી કે આ ક્રમ આપણને ખબર છે હે ને કે બંધ કરી તાળું ગયા એલ્યુમિનિયમ ઇન્ડિયા બરાબર છે। એટલે અહીંયા બોરોન જે છે એની આયનોજન એન્થાલ્પી મૂલ્ય કેવું છે વધારે હશે બરાબર। તો અહીંયા આપણે આ વાત કરી। એના પછી આપણે લઈએ બરાબર તો નીચેના તત્વોની જોડ પૈકી કયા તત્વોની આયનિક એન્થાલ્પી ઓછી હશે એમ કીધું છે ઓછી બરાબર છે। તો અહીંયા આપણે જો ક્લોરિન અને ફ્લોરિનની વાત કરીએ તો એ સમૂહના તત્વો છે એટલે પહેલો ફ્લોરિન આવે પછી ક્લોરિન સમૂહ ઉપરથી નીચે તરફ જઈએ એમાં આયનોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું તો કોનું ઓછું એંગાડી ક્લોરિનનું। એ રીતે પછી ક્લોરિન અને સલ્ફર બરાબર છે તો પહેલાં સલ્ફર આવે ને પછી ક્લોરિન આવે આવર્તમાં છે બરાબર છે। તો આવર્તમાં ખબર છે કે ડાબીથી જમણી તરફ જઈએ એમ સાઇઝ શું થાય ઘટતી જાય બરાબર છે અને એમ એની આયનોજન એન્થાલ્પીનું મૂલ્ય વધે એટલે અહીંયા ક્લોરિનનું વધારે તો સલ્ફરનું કેવું ઓછું આપણે ઓછું માગ્યું છે એટલે સલ્ફરનું આવે બરાબર। અહીંયા આર્ગોન અને પોટેશિયમ છે તો ખબર છે કે આર્ગોન તો નિષ્ક્રિય હોય તો છે એની વધારે હોય ઓછી કોની હોય પોટેશિયમની। અહીંયા ક્રિપ્ટોન અને ઝેનોન છે તો એ સમૂહમાં આવશે પહેલાં ક્રિપ્ટોન આવશે 36 નંબરનો અને પછી ઝેનોન 54 નંબરનો ઉપર નીચે તરફ જઈએ એમ આયોજન એન્થાલ્પીનું મૂલ્ય જે છે ઓછું થતું જાય એટલે ઝેનોનનું ઓછું। તો આ રીતે આપણે અહીંયા જવાબ એનો આપી શકીએ બરાબર। એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન લઈએ છીએ કે આપેલામાંથી કઈ પ્રક્રિયામાં થતો ઊર્જાનો ફેરફાર આયનીકરણ એન્થાલ્પી કહેવાય। તો આપણે વ્યાખ્યા આપી હતી કે મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય અને એ માટે આપવી પડતી ઊર્જા જે છે એને આપણે આયનોજન એન્થાલ્પી કહીએ છીએ બરાબર। તો અહીંયા આપણે ભૌતિક સ્થિર જોવાની તો અહીંયા તો જો આ ઘન છે પદાર્થ અહીંયા પણ ઘન પદાર્થ છે અહીંયા વાયુરૂપ તટસ્થ પરમાણુ છે બરાબર છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે અને આપણે વાયુરૂપ આયન મળે છે માટે આ જે છે એ જવાબ થશે બરાબર। વ્યાખ્યા આપણે કીધું એ પ્રમાણે એના પછીનો છે કે પ્રથમ આયનાઇઝેશન એન્થાલ્પી માટે હે આપેલીમાંથી કયો સાચો ક્રમ તો આપણને ખબર છે બરાબર છે। તો કેમ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમ આપણને અપવાદ છે ખબર છે કે પહેલાં લિથિયમ પછી બોરોન પછી બેરેલિયમ પછી કાર્બન પછી નાઇટ્રોજન પછી ઓક્સિજન પછી ફ્લોરિન પછી નિયોન તો એ પ્રમાણે તમે જોશો આમાં ચેક કરશો તો તમને કયો મળશે એ બરાબર આ એ ધ્યાનમાં રાખવાનું। એના પછી બીજો એક અગત્યનો સવાલ છે અને એ છે મેં હમણાં આગળ કીધું હતું ત્યારે કે બધા જ પરિબળો સમાન હોય બધા જ પરિબળો સમાન હોય તો સમાન એનવાળું એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક વાળી કક્ષકો માટે આયોજન એન્થાલ્પીનો ઘટતો ક્રમ આપેલા પૈકી કયો સાચો તો મેં તમને કીધું કે આપણે માની લો કે ચોથા શક્તિ સ્તરની વાત કરતા હોઈએ એન બરાબર 1, 2, 3 અને 4 બરાબર છે તો આ એન બરાબર 4 તો એમાં ચારે પ્રકારની કક્ષકો હોય SB હોય PB હોય DB હોય અને F હોય બરાબર। તો જ્યારે એક જ શક્તિ સ્તરમાં બરાબર છે જેનો મુખ્ય મોટામાં સંબંધ છે તો એનું બરાબર છે કેન્દ્રથી આકર્ષણની વાત આવે તો એસનું વધારે પછી પીનું પછી ડીનું પછી એફનું તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા વાપરવી પડે તો કે એસમાં કારણ કે એનું કેન્દ્રથી આકર્ષણ વધારે છે એટલા માટે એનો આયનાઇઝેશનનો ક્રમ લઈએ તો કે એસ ઇઝ ગ્રેટર દેન પી ઇઝ ગ્રેટર દેન ડી ઇઝ ગ્રેટર દેન એફ એટલે કયો આવશે એ આવશે બરાબર। એટલે આ એક પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો। એના પછીનો જે પ્રશ્ન જે છે એ આપણે જોઈએ છે કે આપેલામાંથી કઈ સ્પીસીસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હશે। હવે અસરકારક કેન્દ્રીય વીજભારની વાત કરી હતી કે જો અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન ઓછા હોય બરાબર છે હે ને તો કેન્દ્રનો ધનુષ ભાર જે છે બરાબર છે એ બાહ્યતમ કક્ષા પર જે છે એ વાસ્તવિક રીતે જે લાગુ પડતો એ જ લાગુ પડે બરાબર છે। અને આપણે બીજું પણ કીધું કે જો જે કે સ્પીસીસમાં ધનુષ ભાર વધારે હોય બરાબર છે હે તો ધનુષ ભાર વધારે હોય તો એનો કેન્દ્રીય
न्यूक्लियर चार्जेस वधारे थयो अने एने कारणे शुं थशे न्यूक्लियर चार्ज जे वधारे होय बराबर छे तेनी साइज केवी होय ओछी होय तो हवे अहींया आपणे जोईए जो के मेग्नेशियम अने एल्युमिनियमनी वात करीए तो मेग्नेशियम पछी एल्युमिनियम आवे એટલે આપણને ખબર છે કે તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ બરોબર આ 12 નંબરનું આ 13 નંબરનું તત્વ તો સાઇઝ ઘટે એટલે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ઓછી પણ હવે તો બંનેના આયન છે તો બંનેના આયનની વાત કરીએ તો જેમાં ચાર્જ વધારે એની સાઇઝ ઓછી અને સાઇઝ ઓછી તેનો જેડ ઇફેક્ટ કેવો વધારે એટલે કોનો વધારે હોય એલ્યુમિનિયમ પ્લસ 3 નો આપેલામાંથી કયા તત્વ માટે પ્રથમ અને દ્વિતીય આયનિક અને એન્થાલ્પી વચ્ચેનો તફાવત સૌથી વધારે હશે બરાબર છે તો આ બધામાં તમારે ઇલેક્ટ્રોન લખવાની અને પછી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવાના નાઇટ્રોજનની વાત કરીએ તો એમાં 2p3 છે બરાબર છે એટલે એમાં પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે તમે એક ઇલેક્ટ્રોન દૂર કરશો બરાબર છે એટલે એમાં 2p2 થઈ જશે પણ આ પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો એ જ બહુ કાઠો છે કારણ કે આ અર્ધપૂર્ણ ભરાયેલી છે બરાબર છે એના પછી બોરોનની વાત કરો બરાબર છે તો એમાં તો 2p1 છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરીએ ને બરાબર છે એ અહીંયા બરાબર છે અને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી દેશે સોડિયમની વાત કરીએ આપણે આગળ બરાબર છે તો સોડિયમની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 11 છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એન એ પ્લસ બરાબર છે હવે પ્રથમ આયનિક એન્થાલ્પી જે છે એ તો એનું મૂલ્ય ઓછું પણ દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્યની વાત કરીએ તે વધારે છે ખૂબ જ વધારે કારણ કે એમાં કોના જેવી ઇલેક્ટ્રોન થઈ ગઈ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન થઈ જાય છે બરાબર છે અને એને કારણે જે છે બરાબર છે એની પ્રથમ અને દ્વિતીય આયનિક એન્થાલ્પી વચ્ચે સારો એવો તફાવત જોવા મળે સૌથી વધારે એટલે આપણે જવાબ કયો થશે અંગાડી સોડિયમનો થશે બરાબર છે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર તો અહીંયા આ રીતે આપણે આ બધા પ્રશ્નો જે છે મેં તમને અહીંયા સમજાયા એટલે એક પોઈન્ટ આપણે વાત કરી આયનિક અને એન્થાલ્પીનું મિત્રો બરાબર છે અત્યારે તમે ઘરે છો શાંતિથી જોવાનું ચોપડી જે છે બરાબર છે એમાં બી મુદ્દાઓ આપેલા છે એને વાંચવાના બરાબર છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો બરાબર છે એના પછી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને પછી વિદ્યુતની વાત કરશો પણ આ વિડીયો જે છે તમારે એક વખત બે જોવાનો ફરી નાખ્યા હોય તો બે વખત જોવાનો બરાબર છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો અને વિડીયો જે છે ને શેર અને લાઇક કરવાનો અને બીજા આપણા ગ્રુપના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે બરાબર છે એ હજુ એને સબસ્ક્રાઇબ ચેનલ કરી નથી કે લાઇક પણ આપતા નથી બરાબર છે એટલે ખાસ ધ્યાનમાં રાખે બરાબર તો જ અમે આ વિડીયો બનાવવાની મજા આવે કારણ કે એમાં બહુ મહેનત કરવી પડે છે મિત્રો બોર્ડ પર ભણાવવું એ સરળ છે ઓકે થેન્ક યુ તમે બધા જે સપોર્ટ કરો છો એ બદલ તમારો આભાર હેપી જન્માષ્ટમી